नमस्कार, હું મિતુલ ત્રિવેદી આજે આપની સામે ભગવાન શંકરની એક અન્ય વાર્તા લઈને હાજર થયો છું। શંકર મહાદેવ, શંકર કેમ મહાદેવ કહેવાયા, શિવ કેમ મહાદેવ કહેવાયા, બહુ ઇન્ટરેસ્ટિંગ વાર્તા છે। બીજા કોઈ દેવ મહાદેવ નહીં કહેવાયા અને શંકર કેમ મહાદેવ કહેવાયા। એમ તો જોવા જઈએ તો વિષ્ણુની પણ સર્વત્ર પૂજા થાય છે, રક્ષણ કરવાનું કામ વિષ્ણુનું છે। આપણને જન્મ આપનાર વ્યક્તિને આપણે અહોભાવથી પૂજા કરીએ એવા બ્રહ્મા, તો અમને આપણે મહાદેવ નથી કહેતા। જે આપણું રક્ષણ કરે છે તેમને આપણે મહાદેવ નથી કહેતા, પણ જે કાળના દેવતા છે, જે આપણું જીવન હરી લે છે, આપણે એમને મહાદેવ કહીએ છીએ। આશ્ચર્યની વાત નથી થતી આ? સવાલ થવો જોઈએ કે એ વ્યક્તિ કેમ મહાદેવ, કે જે તમારો જીવ લઈ લે છે। તમે સૌથી વધારે ઘૃણા તો એ વ્યક્તિને કરો કે જે તમારો જીવ લઈ લેતો હોય, છતાં પણ એ વ્યક્તિને આપણે સૌથી વધારે સન્માન આપીએ છીએ, મહાદેવ બનાવી દીધેલા છે, કાળના દેવતા એટલે મહાદેવ। તો આજે આપણે વાત કરીએ છીએ મહાદેવની, તો એની પાછળ જે રહેલી એક વાર્તા છે તે વાર્તા થોડી પહેલાં આપણે જાણીએ। દક્ષિણ યજ્ઞની અંદર તેમના પુત્રી સતી અને તેમના પતિ શંકર, એમને આહવાન આપવામાં નહીં આવ્યું, તેમને નિમંત્રણ આપવામાં નહીં આવ્યું, છતાં પણ એક પિતા પ્રેમને કારણે, એક પુત્રી એટલે સતી દક્ષને ત્યાં જાય છે, યજ્ઞની અંદર હાજર થાય છે। અને ત્યારે એ જુએ છે કે યજ્ઞની અંદર દરેકનું એક સ્થાન છે, દરેકને એક આસન આપેલું છે, પણ એમના પતિનું કોઈ સ્થાન કે કોઈ આસન નથી। એ પણ એક દેવ હતા, તો બધા જ દેવને જો તેમણે આસન આપ્યું હોય દક્ષ રાજાએ, તો શંકરને કેમ નહીં? એટલે તેમને સતી માતાને એવું લાગ્યું કે શંકરનું અપમાન થયું છે, જમાઈનું અપમાન થયું છે। એટલે એમણે દક્ષને વાત કરી, એટલે દક્ષે સામે આર્ગ્યુમેન્ટ કરી અને ઘણા બધા કટુ વચનો, ઘણા બધા અપવચનો સતીને કહ્યા, અને જેનાથી સતીને એટલું બધું અપમાન લાગ્યું। જ્યારે પોતાનું અપમાન કરતા પણ પોતાના પતિનું અપમાન થતું હોય, ત્યારે દરેક સ્ત્રીને મૃત્યુ પામવાની ઈચ્છા થાય, એટલું બધું અપમાન લાગ્યું। અને છેવટે આ કટુ વચનોને નહીં સાંભળી શકતા, ત્યાં જે હવનકુંડ હતો, એ હવનકુંડની અંદરમાં જે અગ્નિ પ્રગટેલો હતો, તે અગ્નિની અંદર જ એમણે અગ્નિ સ્નાન કરી લીધું, સતી થઈ ગયા, આત્મવિલોપન કરી લીધું। હવે જ્યારે આ વાતની ખબર શંકરને પડે છે, ત્યારે શંકર ભયંકર ક્રોધિત થાય છે। પોતાના પ્રિય એવા પત્ની સતીને ગુમાવવાનો એમને જે દુઃખ છે, તેના કરતાં પણ જે ગુસ્સો છે, તે ગુસ્સો એટલો બધો ભયાનક રીતના બહાર આવે છે કે વખતે વીરભદ્ર અને કાલીને ઉત્પન્ન કરે છે, અને એ ઉત્પન્ન કરીને એ દક્ષની ઉપર આક્રમણ કરાવે છે। હવે એ વખતે દક્ષના સભાની અંદર દરેક દેવો બેઠેલા હતા। દક્ષના પિતા એવા બ્રહ્મા, એમણે દક્ષને વોર્નિંગ આપી કે તે જે આ કાર્ય કર્યું છે તે બહુ ભૂલ ભરેલું છે અને તેની સજા હવે તારે ભોગવવી પડશે, એમ કરીને સૌથી પહેલાં તો દક્ષની સભા છોડીને બ્રહ્માજી જતા રહ્યા। યજ્ઞ કરવા માટે દક્ષને વચન આપેલું કે હું આ યજ્ઞની રક્ષા કરીશ, તેવા વિષ્ણુ એમણે જબરજસ્તીથી ત્યાં આગળ પછી હાજર રહેવું પડ્યું, કારણ કે દક્ષનું એમણે રક્ષણ કરવાનું હતું। ત્યારે આ વીરભદ્ર અને કાળીની સામે એમણે યુદ્ધ કર્યું દક્ષના રક્ષણ માટે, પણ યુદ્ધની અંદર વીરભદ્ર અને કાળીએ ભેગા થઈને વિષ્ણુને પણ હરાવ્યા, અને ત્યારબાદ ત્યાં ઉપસ્થિત રહેલા જે દરેક દેવો છે કે તેમના રક્ષણની અંદર જેટલા પણ સેનાપતિ કે જેટલી પણ બીજી અન્ય સેનાઓ હતી, તે દરેકને વીરભદ્રની સેના અને કાળીની સેનાએ હરાવ્યા અને એક હાહાકાર મચાવી દીધો। ત્યારબાદ તે રાજસભામાં પ્રવેશ્યા અને રાજસભામાં પ્રવેશીને એક જ ઝટકે દક્ષના માથાને તેમના ધડથી અલગ કરી નાખ્યો, એટલે જે એક ભય પ્રસરી ગયો, કારણ કે દક્ષ પ્રજાપતિ હતા। પ્રજાપતિ એટલે એ વખતે પૃથ્વી ઉપર જે દરેક રાજાઓ છે કે જે દરેક
ઉપરના ટોપના વ્યક્તિ છે તે બધાની ઉપર સમાજની વ્યવસ્થા કેવી રીતના કરવી, સમાજ કેવી રીતના ચલાવવો, એ બધો જ નિર્ણય જે વ્યક્તિ કરી શકે છે. અને જે દેવો પણ પ્રજાપતિનું માનતા હતા, તેવા પ્રજાપતિ એટલે દક્ષ હતા, તેમને એક જ ઝટકે બે ભાગમાં વહેંચી નાખ્યા. એટલે સભાની અંદર જે ડર, જે હાહાકાર ફેલાઈ ગયેલો, દરેક લોકો એ વખતે પછી વીરભદ્રની અને કાળીની પૂજા કરવા માંડ્યા, એ લોકોને નમીને પ્રણામ કરવા માંડ્યા, એ લોકોની માફી માંગવા માંડ્યા કે જે થયું તો અમારી ભૂલ છે, તમે અમને માફ કરી દો. અને એ વખતે શંકરનું ત્યાં આગળ આગમન થયું દક્ષની સભામાં. અને દરેક લોકો જે પણ હાજર હતા કે જે હાજર નહીં હતા, એ દરેક લોકોએ એ વખતે મનથી જે એમને પ્રણામ કર્યા અને જે માફી માંગેલી છે, અને તેમને એક સ્થાન આપ્યું કે હવેથી અમે, તમે દેવ, અમે બધા તો દેવ છીએ પણ તમે અમારા કરતાં પણ ઉપર છો, તમે અમારા બધાને માનસિક વૃત્તિની જીતી લીધેલી છે, તમે અમને બધાને શારીરિક રીતના જીતી લીધેલા છે, તમને, તમે તમારો જે ડર છે તે અમારા બધાની ઉપર પ્રસ્થાપિત કરેલો છે, તમારા માટેનું જે સન્માન છે તે હવે અમારા મગજની અંદર અમે સ્થાપિત કરી રહેલા છે. તો એ જે ભાવના કે એ જે એક માનવાચક વૃત્તિ જે પેદા થઈ, તેનાથી દેવોએ એમને જે એક માનવાચક શબ્દ આપ્યો કે હવેથી તમે દેવોના દેવ, એટલે મહાદેવ, એટલે પ્રથમ મહાદેવ એટલે શંકર. અને ત્યારથી શંકરને આપણે મહાદેવ તરીકે ઓળખતા થયા. આ મહાદેવ એટલે જેમણે દરેક દેવોની ઉપર પણ વિજય મેળવ્યો છે, જેમણે દરેક અસુરોને રક્ષણ આપ્યું છે, જેમણે દરેક દાનવોને, જેમણે દરેક પ્રજાતિ, પછી તે ચાહે મરુત હોય, નાગ હોય, રક્ષ હોય, યક્ષ હોય, કોઈ પણ પ્રજાતિ હોય વખતની, એ દરેકને એમણે પોષણ આપ્યું છે, તે દરેકને એમણે સાચવ્યા છે. એટલે ફક્ત કાળના દેવતા એટલે શંકર નહીં, પરંતુ જેમણે જીવતા શીખવાડ્યું છે, જેમણે જન્મ આગળ કેવી રીતના લેવો, કે તમારું મૃત્યુ એવી રીતના થાય કે તમારો આગલો જન્મ તમને કેવી રીતના ફાયદો કરાવશે, તમને સદમાર્ગે લઈ જશે, તે જ એમણે શીખવ્યું છે, તે મહાદેવ એટલે શંકર. દેવો કરતાં પણ ઉપરનું જેમણે કાર્ય શીખવ્યું છે તે દેવોના દેવ એટલે મહાદેવ.